नमस्कार, स्पेशल रिपोर्ट में आपनो स्वागत छे। हूँ छु आपनी साथे संध्या। देश में कोरोना की बीजी लहरे सुनामी नो रूप लीधु। हवे लहर नो कहर ओछो थयो छे ने साथे ज वेक्सिन ने लईने दौड़धाम पण शुरू थई गई छे। वेक्सिन नी वर्तमान रफ्तार ने लई बधाना मन में सवाल छे कि शुं आ वर्षे बधाने वेक्सिन मळी जशे। मोदी सरकार लोकोनी आशा फळीभूत करवा माटे मोटी तैयारी करी रही छे। मोदी सरकारनो इरादो छे कि 250 करोड़थी वधु रसीना डोज मे थी डिसेम्बर महीना वच्चे उपलब्ध करावी देवामां आवे अने जेथी भारतनी आखी वयस्क आबादीनुं रसीकरण वर्षना अंत सुधीमां थई जाय। जो आवुं थशे तो आ प्रधानमंत्री नरेन्द्र मोदीनी आगेवानी वाळी केन्द्र सरकारनी मोटी उपलब्धि मानवामां आवशे। त्यारे आ ज मुद्दे जोईए स्पेशल रिपोर्ट मिशन वैक्सीन। वैक्सीन नी अछत जल्दी दूर थशे। न हारशे भारत, न हारशे भारतवासी। जीतशे भारत, हारशे कोरोना। भारत में 18 वर्ष थी वधु उम्रना दरेकनी इच्छा छे के तेमने जल्दी में जल्दी रसी लागी जाए। बधाने लागे छे कि छेल्ला 1.5 वर्ष में आखी दुनिया में कहर मचावी रहेला कोरोना थी बचवानो अने संक्रमित थाय तो जीव पर खतरो ओछो आवे तेनो एक ज उपाय छे रसीकरण। देश में आ वर्षनी शुरुआत में જ્યારે 16 જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સને સૌથી પહેલા રસી આપવાની શરૂઆત થઈ તો મોટા ભાગે એવા ડોક્ટર્સ અને હેલ્થ કર્મીઓ હતા જે ખુદ રસી લેવા માટે આનાકાની કરી રહ્યા હતા। મનમાં શંકા હતી કે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવેલી રસી કેટલી સેફ છે। ફેઝ 3 ટ્રાયલના પરિણામ હજુ પૂરી રીતે નહોતા આવ્યા પણ હવે 4 મહિનાની અંદર સ્થિતિ પૂરી બદલાઈ ગઈ છે। જ્યાં રસી લાગી રહી છે તે કેન્દ્રો પર ભીડ ઉમટી રહી છે। ખાસ કરીને 18 વર્ષથી વધુ અને 45 વર્ષથી નીચેની ઉંમરના લોકો તેમને રસી આપવાની શરૂઆત 1 મેના રોજથી થઈ। આમ જોવામાં આવે તો 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને રસીનો સ્લોટ કોવિન વેબસાઇટ પર સરળતાથી મળતો જોવા મળે છે પણ 18 થી 44 વર્ષવાળા માટે નહીં। આ જ કારણ છે કે વેક્સિન લેવા માટે યુવાઓમાં વ્યગ્રતા વધી રહી છે। તેઓ વિચારી રહ્યા છે કે તેમનો નંબર ક્યારે આવશે। જો કે 1 વર્ષની અંદર મેડ ઇન ઇન્ડિયા 2 વેક્સિનથી રાહત મળી। મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વી હેવ ધ વેક્સિન વિચ ઇઝ એબ્સોલ્યુટલી ઇમ્પોર્ટન્ટ ટુ સેવ લાઈવ્સ and defeat the pandemic. The emergence of a vaccine in a year of the pandemic striking shows the power of human determination and tenacity. India is proud of our scientists who have worked on the COVID-19 vaccines. કેન્દ્ર સરકારે ત્રીજી લહેરની આશંકાને જોતા વેક્સિનનું ઉત્પાદન ઝડપથી વધારવા અને લોકોને ફટાફટ રસી લગાવવા માટે મહત્વાકાંક્ષી યોજના બનાવી છે। વેક્સિનની અછત દૂર કરવા માટે મોદી સરકાર દેશમાં ઉત્પાદન વધારવા અને વિદેશમાંથી રસી આયાત કરવાને લઈ મોટી મોટી કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહી છે। May 16 થી 31 મે સુધી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને 192 લાખ કોવિડ વેક્સિનના ડોઝ મોકલ્યા।
બધા રાજ્યોને આ ડોઝ મફત આપવામાં આવી રહ્યા છે, જેમાં કોવેક્સિનના 29.49 લાખ ડોઝ અને કોવિશિલ્ડના 162.5 લાખ ડોઝ સામેલ. રાજ્યોને દવા મોકલતા પહેલા તે કહેવામાં આવે છે કે તેમને મફત વેક્સિનેશનની ખેપ ક્યારે મળશે, જેથી વેક્સિન બરબાદ ન થાય. કેન્દ્ર સરકારના કહેવા મુજબ રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને મે મહિના માટે 4.39 કરોડથી વધુ ડોઝ પહેલા જ આપી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 20 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અમેરિકા બાદ આટલા ડોઝ આપનારો ભારત બીજો દેશ બન્યો છે. ભારતમાં 20 કરોડથી વધુ લોકોને માત્ર 130 દિવસમાં રસી આપવામાં આવી, જ્યારે અમેરિકાએ આ ટાર્ગેટ 124 દિવસમાં પૂર્ણ કરી લીધો હતો. જ્યારે 45 વર્ષથી વધુ વયના ભારતીયોના 34% લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ મળી ગયો છે. The COVID-19 pandemic had not left us. Several nations, including India, have experienced a second wave. This is the worst crisis humanity faces in decades. We have not seen a pandemic like this for a century. This once in a lifetime pandemic has brought tragedy and suffering at the doorstep of many. હવે રસીકરણની આ રફતારમાં ઝડપ આવવાની છે. સરકારે જે તૈયારીઓ કરી છે તે મુજબ ભલે 4 મહિનાની અંદર 20 કરોડ લોકોને જ રસી લાગી શકી, પણ આગામી 7 મહિનામાં 150 કરોડથી વધુ રસીના ડોઝનું ઉત્પાદન કરવાનું આયોજન છે. ભારતની કોઈ પણ કંપની જેની પાસે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને તે વેક્સિન બનાવવા સક્ષમ હોય તો તે સરકારની સહમતી અને ફોર્મ્યુલા લઈ વેક્સિનનું ઉત્પાદન કરી શકે છે. ભારત અન્ય દેશો કરતાં વધુ વેક્સિનેશન કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે દુનિયાની મોટી કંપનીઓ સાથે વાત કરી. ફાઈઝર, મોડર્ના અને જોન્સન એન્ડ જોન્સન જેવી કંપનીઓએ ભારતમાં વેક્સિન મોકલવા અને ઉત્પાદન કરવા વાત કરી. ફાઈઝરે ભારતને 5 કરોડ ડોઝ આપવા તૈયારી બતાવી છે. મોડર્નાની સિંગલ ડોઝ રસી ભારતમાં લોન્ચ કરવાનું એલાન કર્યું. આ રસીના 5 કરોડ ડોઝ આગામી વર્ષથી ઉપલબ્ધ થશે. કેટલીય ભારતીય કંપનીઓ સાથે મોડર્નાની વાતચીત ચાલુ, ઉપરાંત નોવાવેક્સ વેક્સિનનો ત્રીજો ટ્રાયલ ચાલી રહ્યો છે. સરકારને આશા છે કે જલ્દી જ તેને પણ ઉપયોગની મંજૂરી મળી જશે. એટલું જ નહીં, રશિયાની વેક્સિન સ્પુતનિકની આયાત શરૂ થઈ ગઈ છે અને સ્પુતનિક વેક્સિનનું ભારતમાં ઉત્પાદન પણ શરૂ. ये जो डोजेस की संख्या है ये करीब 51.6 करोड़ बैठती है, यानी जुलाई 31 तक देश को 51.6 करोड़ डोजेस जो है ये उपलब्ध हो जाएंगी. विदेश मंत्री एस जयशंकर अत्यारे अमेरिका में छे, જે અમેરિકા સાથે વેક્સિન અને તેના રો મટીરિયલ્સની સપ્લાય સુનિશ્ચિત કરવામાં લાગ્યા છે. અમેરિકાએ સૌથી પહેલા ફાઈઝર રસીને મંજૂરી આપી હતી. ફાઈઝરના 30 કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ ગયા વર્ષે જ કરી લીધું હતું. અમેરિકાએ 3 કંપનીઓની રસીને મંજૂરી આપી છે, જેમાં પહેલા ફાઈઝર છે, પછી મોડર્ના અને પછી જોન્સન એન્ડ જોન્સનનો નંબર આવે છે. અમેરિકા પાસે રસીના 20 કરોડ ડોઝ એક્સ્ટ્રા છે, જેમાંથી કેટલાક ડોઝ તેને ભારતને આપવાનું વચન આપ્યું છે.
સેકન્ડ વેવ પછી કેટલાય રાજ્યોએ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યા હતા, પણ ફાઇઝર અને મોડર્ના જેવી કંપનીઓએ રાજ્યોને રસી આપવા ઇનકાર કરી દીધો હતો. કેન્દ્ર સરકારને વિશ્વાસ છે કે જલ્દીમાં જલ્દી રસીની અછત દૂર થશે. દેશ મોટો છે અને 18-45 વર્ષની આબાદીનો વર્ગ પણ મોટો છે, માટે આ ઉંમરના લોકો માટે વેક્સિનેશનની પ્રક્રિયા સરળ થવામાં થોડો સમય લાગશે. માટે મોદી સરકાર ન માત્ર દેશમાં વેક્સિનનું ઉત્પાદન વધારી રહી છે, પણ વેક્સિનની મોટા પ્રમાણમાં આયાતનો પણ નિર્ણય કરી રહી છે. સરકારી સૂત્રો મુજબ દેશ અને વિદેશની મોટી દવા કંપનીઓએ સરકારને વેક્સિન સપ્લાયના આંકડા પણ આપી દીધા છે, જે મુજબ ભારત બાયોટેક અને અન્ય 3 કંપનીઓ મળીને જૂન મહિનામાં 2.5 કરોડ, જુલાઈમાં 6 કરોડ, ઓગસ્ટમાં 7.5 કરોડ, સપ્ટેમ્બરમાં 7 કરોડ 70 લાખ, ઓક્ટોબરમાં 12 કરોડ 20 લાખ, નવેમ્બરમાં 12 કરોડ 20 લાખ અને ડિસેમ્બરમાં 15.5 કરોડ ડોઝની સપ્લાય કરશે. ભારતનું જૂનું મિત્ર રશિયા પણ સ્પુતનિક રસી પણ ભારતને આપી રહ્યું છે. રશિયાની કોરોના રસી સ્પુતનિક વી હવે ભારતમાં બનવા લાગશે. ભારતની કેટલીય કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. પનાશિયા બાયોટેકે હિમાચલની પોતાની ફેક્ટરીમાં સ્પુતનિક રસીનું નિર્માણ શરૂ કરશે. રશિયાને પણ કેટલીય રાજ્ય સરકારો પાસેથી આ રસીની સપ્લાયની અરજી મળી છે. રશિયા જૂનમાં 1 કરોડ, જુલાઈમાં 2 કરોડ 81 લાખ, ઓગસ્ટમાં 1 કરોડ 60 લાખ, સપ્ટેમ્બરમાં 1 કરોડ 70 લાખ, ઓક્ટોબરમાં 3 કરોડ 10 લાખ, નવેમ્બરમાં 6.5 કરોડ અને ડિસેમ્બરમાં 8.5 કરોડ સ્પુતનિક વેક્સિનના ડોઝ સપ્લાય કરશે. ઝાયડસ કેડિલાની વેક્સિન પણ જુલાઈના અંત સુધીમાં આવી જશે. કંપની ઓગસ્ટથી ડિસેમ્બર એટલે કે 5 મહિનામાં 5 કરોડ ડોઝ સપ્લાય કરશે. બાયોલોજિકલ ઈ લિમિટેડની રસી પણ જુલાઈથી બજારમાં આવશે. કંપની ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં 50 કરોડ ડોઝ સપ્લાય કરશે. જેનોવા કંપની મુજબ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં 1 કરોડથી 4 કરોડ ડોઝ સપ્લાય કરશે. કોવેક્સિનના પણ ડિસેમ્બર સુધીમાં 10 કરોડ ડોઝ મળશે. ભારત બાયોટેક સપ્ટેમ્બરથી ડિસેમ્બર 4 મહિના સુધી પોતાની નવી ઇન્ટ્રાનેસલ એટલે કે નાકથી લઈ શકાય તેની રસીના 40 કરોડ ડોઝ સપ્લાય કરશે. હમ ઉન સબકે સાથ સેન્ટર લેવલ સે કોઓર્ડિનેટ કરતે હુએ ઉનકો દો તરીકે સે ફેસિલિટેટ કર રહે હૈ. એક તો ઉનકે રેગ્યુલેટરી ફેસિલિટેશન ઇન ટર્મ્સ ઓફ અપ્રુવલ્સ, દૂસરા પ્રોક્યુરમેન્ટ રિલેટેડ ફેસિલિટેશન. Or both Pfizer and Moderna, most of the time their order books is already full. So it is depending on their surplus, how much they can provide to India. They will come back to Government of India and will ensure and facilitate that on that basis, we can supply all those things at state level, coordinate, facilitate. વેક્સિનની અછત અને વિદેશમાંથી વેક્સિન મંગાવવાને લઈ રાજનીતિ પણ શરૂ થઈ છે. કોરોના કાળમાં પડકારો ઘણા મોટા આવ્યા છે. આ સમય અત્યારે રાજનીતિની જગ્યાએ આ પડકારોનો એકસાથે મળી મુકાબલો કરવાનો છે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સરકાર તે તમામ પ્રયાસો કરી રહી છે જેનાથી કોરોના પર લગામ લગાવી શકાય, તે ઉપરાંત તે વાત WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કરી ચૂક્યું છે. તો ભારતમાં કોરોનાના વર્તમાન સંકટ અને ત્રીજી લહેરને કાબૂમાં કરવામાં વેક્સિન જ સૌથી મોટું હથિયાર સાબિત થશે. WHOનું કહેવું છે કે ભારતમાં જે કોરોનાનો વેરિયન્ટ છે તે બીજા દેશોના વેરિયન્ટ કરતાં ઘાતક છે, પણ દેશમાં જે વેક્સિન લાગી રહી છે તેના
દુનિયાથી તે દરેક વેરિયન્ટ ધરાશાયી થઈ જશે. જો કે કોરોના વેક્સિનની અછતને લઈને દેશમાં ઘમાસાણ છે. વિપક્ષ કેન્દ્ર સરકારને સતત સવાલ પણ ઉઠાવી રહ્યું છે. વેક્સિન ને લઈ ઘમાસાણ. વેક્સિનની દરેક ડોઝ તમારા અને મારા માટે કેટલી જરૂરી છે તે હવે દેશના લોકોને સારી રીતે સમજાઈ રહ્યું છે. વેક્સિન માટે હવે લાંબી લાંબી લાઇનો નજરે પડી રહી છે. દેશમાં મોટા પ્રમાણમાં વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જો કે વેક્સિનની અછતને લઈ વેક્સિનની રફતારને બ્રેક જરૂર વાગી છે. વિપક્ષ વેક્સિનની અછતને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યું છે. વેક્સિનની અછતને લઈ એક રીતે રાજકીય હુમલાઓનો દોર શરૂ થયો છે. કેન્દ્ર પર સૌથી મોટો પ્રહાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યો છે. દિલ્હી મેં યુવાઓ કી વેક્સિન ખતમ હો ગઈ હૈ. પિછલે ચાર દિનો સે યુવાઓ કે વેક્સિનેશન સેન્ટર બંધ પડે હૈ. બુઝુર્ગો કી કોવેક્સિન ભી ખતમ હો ગઈ હૈ. હમને કેન્દ્ર સરકાર કો લિખા હૈ લેકિન અભી તક વેક્સિન આઈ નહીં હૈ. ઓર યે કેવલ દિલ્હી કી બાત નહીં હૈ, દેશભર મેં કઈ ટીકા કેન્દ્ર બંધ હો ગયે હૈ. ઇતની મહામારી કે દોર મેં ઇસ વક્ત તો હમે રોજ નયે નયે કેન્દ્ર ખોલને ચાહીએ થે. એસે વક્ત મેં મોજુદા કેન્દ્ર ભી બંધ હો રહે હૈ, યે અચ્છી બાત નહીં હૈ. 1.5 લાખ સે અધિક વેક્સિન આજ દિલ્હી સરકાર કે પાસ મોજુદ હૈ. 1.5 લાખ સે અધિક, ઓર 1.5 લાખ કોઈ છોટી સંખ્યા નહીં હોતી. આપ ઇસકો મેનેજ કરીએ, કિસ પ્રકાર સે દિલ્હી કે લોગ વેક્સિનેટ હો સકે, સુચારુ રૂપ સે યે વિષય આગે બઢે, ઇસકો આપ દેખીએ. મગર હર દિન દો દો તીન તીન પ્રેસ કોન્ફરન્સ કરકે આપ ઇસ પર રાજનીતિ કરતે હૈ. કેજરીવાલના આરોપો પર ભાજપ લાલ ઘૂમ છે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલ વેક્સિનને લઈ દેશમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. એક તરફ અછત, બીજી તરફ બરબાદી. વેક્સિનની અછત દેશ માટે ચિંતાનો વિષય છે, સાથે બીજી તરફ દેશમાં વેક્સિનની બરબાદીએ પણ સવાલો ઊભા કર્યા છે. વેક્સિનની બરબાદી પર જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. ઝારખંડ અને છત્તીસગઢમાં વેક્સિનની સૌથી વધુ બરબાદીના આંકડા આવ્યા છે. ઝારખંડમાં સપ્લાય કરવામાં આવેલી 37% વેક્સિન બરબાદ થઈ છે. આ સ્થિતિ છત્તીસગઢની છે, જ્યાં 30.2% વેક્સિનનો ઉપયોગ થાય તે પહેલા જ તે બરબાદ થઈ ગઈ. વેક્સિનની બરબાદીની યાદીમાં તમિલનાડુનું પણ નામ છે, જ્યાં 15%થી વધુ વેક્સિન બરબાદ થઈ ગઈ છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં મોકલવામાં આવેલી 10%થી વધુ વેક્સિન બરબાદ થઈ છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ 10% વેક્સિન કામમાં ન આવી. એક તરફ લોકોને વેક્સિન નથી મળી રહી અને બીજી તરફ વેક્સિનની આ બરબાદી ચિંતા પેદા કરે છે. જો કે છત્તીસગઢ સરકાર આ વાતથી ઇનકાર કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીજી કે સાથ ઉસ સમય ભી કુછ આંકડે ઉન્હોને પ્રસ્તુત કિયે થે ઓર હમ લોગોને આંકડે બતાતે હુએ કહા થા કે યે વાસ્તવિક સ્થિતિ યે હૈ. આપ કે યહાં જો જાણકારી હૈ લગતા હૈ કે આધી અધૂરી હૈ, તો રાજ સરકાર સે આપકે અધિકારીઓ સે ચર્ચા કરકે ઇસકો અપડેટ કર દીજીએ. લેકિન અપડેટ કરને કે બજાય આજ ઓર યે ભી ઉન્હોને કહા, મેને કહા થા કે સર યે મીડિયા મેં આને સે સવાલ જવાબ કી સ્થિતિ હો જાતી હૈ. ઉન્હોને આશ્વસ્ત ભી કિયા થા કે નહીં, હમ મીડિયા મેં ઇસકો જારી નહીં કરતે. બાવજૂદ ઇસકે એક કેન્દ્રીય ગૃહમંત્રી સ્વાસ્થ્ય મંત્રીજી કે એસા કહેને કે બાવજૂદ આજ સુનને મેં આ રહા હૈ કે મીડિયા મેં આધે અધૂરે આંકડો કો પ્રેષિત કર દિયા ગયા. ઝાયડસે એન્ટીબોડી કોકટેલના ટ્રાયલની માંગી મંજૂરી. સત્ય જે પણ હોય, પણ વેક્સિનની બરબાદી ચિંતા પેદા તો કરે જ છે. લોકો પણ જાણે છે કે કોરોના સામે રસી જ રામબાણ ઇલાજ છે. જો કે બીજા સારા સમાચાર તે છે કે કોરોના સામેની જંગમાં એક નવું હથિયાર સામે આવ્યું છે. સંક્રમિત દર્દી પર જે કોવિડ કોકટેલનો ઉપયોગ કરવામાં આવ્યો તે અસરદાર સાબિત થઈ રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારતમાં રોશ ઇન્ડિયા અને સિપ્લા લિમિટેડની એન્ટીબોડી કોકટેલ ઉપલબ્ધ છે. આ દરમિયાન ગુજરાતી કંપની ઝાયડસ કેડિલાએ પણ એન્ટીબોડી કોકટેલના ક્લિનિકલ ટ્રાયલ માટે DGCIની મંજૂરી માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ કોરોના સારવારમાં અકસીર છે.
આ દવાથી 70% સુધી હોસ્પિટલાઇઝેશનથી રાહત મળી શકે છે. આ દવા માઇલ્ડથી મોડરેટ કોરોના સંક્રમિત દર્દીઓને આપવામાં આવે છે. 12 વર્ષથી મોટા બાળકોને પણ કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય છે. જે દર્દીને હાઈ રિસ્કની સંભાવના હોય અને ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેમને એન્ટીબોડી કોકટેલ આપી શકાય છે. બાળકો પર મોડર્નાની વેક્સિનની ત્રીજી ટ્રાયલ સફળ. ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેવામાં વેક્સિન બનાવતી કંપની મોડર્નાએ આપ્યા છે સારા સમાચાર. મોડર્નાએ દાવો કર્યો છે કે તેની કોરોના વેક્સિન વયસ્કો સાથે સાથે તે બાળકો પર પણ પ્રભાવી છે, જેમની ઉંમર 12-17 વર્ષની વચ્ચે છે. મોડર્નાએ હાલમાં જ બાળકો પર વેક્સિનના બીજા અને ત્રીજા ટ્રાયલનું રિઝલ્ટ જાહેર કર્યું છે. રિઝલ્ટમાં પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. કંપનીએ 3000 જેટલા બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ કર્યું હતું. કંપનીનું કહેવું છે કે જે બાળકોને રસીના બંને ડોઝ લાગી ચૂક્યા છે તેમાં કોરોનાના લક્ષણો નથી જોવા મળ્યા. જે બાળકોને રસીનો એક ડોઝ લાગ્યો છે તે બાળકો પર આ રસી 93% અસરદાર સાબિત થઈ છે. કંપની આ વેક્સિનને મંજૂરી અપાવવા માટે અમેરિકાની FDI પાસે અરજી કરશે. ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે ભારત સરકાર માટે પણ બાળકોને જલ્દીમાં જલ્દી રસી ઉપલબ્ધ થાય તે મોટો પડકાર હશે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.